नमस्ते मित्रों, स्वागत छे तमारू मारी यूट्यूब चैनल पर। आजे हूँ तमारी साथे शेर करीश घरना आंगणे खूबज मोटा फळिया में बगीचानी अंदर रहेला अलग अलग वृक्षों झाड़वा रोप छोड़ अने फूल पाननी विगत। आई होप तमने मारो आ वीडियो खूबज पसंद आवशे। जो तमने मारा वीडियो गमता होय तो चैनल ने सब्सक्राइब करवानू बिल्कुल ना भूलता, अने वीडियो सारा लागे तो वीडियो ने लाइक अने शेर जरूर थी करी देजो। तो चालो आपणे वीडियो आगळ जोईए। सौथी पहला आपणे जोईए तो माटीना कूंडानी अंदर वावेलू एरेका पाम। तमे आने क्या नामथी ओळखाओ छो ए मने ચોક્કસથી જણાવજો। आ प्लांट तमे घरनी अंदर अने घरनी बहार एम बन्ने जग्याए राखी शको छो। मैं अहीं घरनी बहार ओटला पर राखेलू छे। ચોમાસાની ઋતુમાં આ પ્લાન્ટનો દેખાવ ખૂબ જ સુંદર બની જાય છે અને ખૂબ જ સારું લાગે છે। ત્યાર પછી હવે આપણે જોઈએ, અહીં છે એક ખૂબ જ મોટું કેળનું ઝાડ। તમે જોઈ શકો છો કે કેટલું વિશાળ છે અને તેની હાઈટ એપ્રોક્સ 1 થી 1.5 માળ જેટલી હશે અને તેના પાન પણ કેટલા મોટા છે અને ઘણા બધા પાન સુકાઈ પણ ગયા છે। કહેવાય છે કે જેમ તમે આના સુકાયેલા પાનને તોડી લ્યો કાઢી નાખો તેમ તેના બાકીના પાન પણ જલ્દી સુકાવા લાગે છે। અને તમે અહીં જોઈ શકો છો કે કેળની અંદર કેટલી સરસ કાચા કેળાની લૂમ છે, એમાં નાના નાના કેળા હજી બની રહ્યા છે। કેળા એકદમ કુદરતી રીતે પાકે છે, તેમાં કોઈ પણ જાતનું ખાતર નાખવું નથી પડતું। ગાયના છાણથી જ આટલો સરસ આનો વિકાસ થયો છે। તમે જોઈ શકો છો કે કેટલું સરસ આ કેળનું ઝાડ છે। હવે આપણે ત્યારબાદ જોઈએ તો આ છે અંજીરનું ઝાડ। હજી એટલું બધું મોટું નથી થયું, ક્યારેક એમાં અંજીર પણ આવે છે। હવે ત્યાર પછી આપણે જોઈએ તુલસીનો છોડ, કે જેમાં આપણે રોજ દીવાબત્તી કરીએ છીએ। ત્યાર પછી આપણે કુંડાની અંદર વાવેલું કેના જોઈએ, આની અંદર ખૂબ જ સરસ લાલ કલરના ફૂલ આવતા હોઈએ છે। ત્યાર પછી આ એક પ્લાન્ટ છે કુંડાની અંદર, પણ મને આનું નામ નથી ખબર। જો તમને આનું નામ ખબર હોય તો મને ચોક્કસથી જણાવજો। ત્યાર પછી આપણે જોઈએ આ છે વિક્સ તુલસી, કે જેનો સ્વાદ અને સુગંધ બંને વિક્સ જેવા લાગે છે। પહેલાં તુલસીની સરખામણીમાં તમે આ તુલસી જુઓ તો આના પાન થોડા થોડા નાના છે। અહીં આપણે વિક્સ તુલસી જોયા, હવે આપણે ત્યારબાદ જોશું અળવીના પાન। જમીન પર જ આ અળવીના પાન વાવેલા છે, નાના મોટા બધી સાઇઝમાં અળવીના પાન તમે જોઈ શકો છો। આપણે જેમાંથી પાત્રા બનાવીએ છીએ, એકવાર વાવ્યા પછી ખૂબ જ ઝાઝી માત્રામાં આપણને અળવીના પાન મળતા રહે છે। હવે ત્યારબાદ આપણે જોઈએ તો આ વૃક્ષ છે વાસંતીનું। તમે જોઈ શકો છો કે કેટલા સરસ ઘેઘૂર તેના પાન છે અને સાથે એટલા સરસ જ પીળા કલરના ફૂલ આવેલા છે। ફક્ત એકવાર તમે આના પ્લાન્ટને વાવશો તો ખૂબ જ ઓછા સમયમાં આમાં ખૂબ જ ઝાઝી માત્રામાં પીળા કલરના ફૂલ આવવા લાગશે। તમે આને ક્યાં નામથી ઓળખાવો છો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, જેથી મને પણ ખબર પડે કે આના બીજા નામ ક્યાં ક્યાં છે। હવે અહીં આપણે આની પછી જોઈએ મીઠા લીમડાનું આ નાનકડું એવું ઝાડ છે, અને એમાં પુષ્કળ પ્રમાણમાં એકદમ સરસ સુગંધી મીઠા લીમડાના પાન આવેલા છે। પહેલાં આ મીઠો લીમડો ખૂબ જ મોટો અને ઘટાદાર હતો, પણ થોડા સમય જ પહેલાં વાવાઝોડું આવ્યું હતું એટલે એમાં પડી ગયો હતો, પણ હજી પણ સારો એવો આનો વિકાસ થઈ રહ્યો છે। હવે ત્યારબાદ આપણે જોઈએ તો આ છે પારિજાતનું વૃક્ષ। માન્યતા અનુસાર આ પારિજાતના ઝાડને ચમત્કારિક વૃક્ષ ગણવામાં આવે છે, તેના સ્પર્શ માત્રથી આપણો થાક દૂર થઈ જાય છે। કહેવાય છે કે આ ઝાડમાં ઇન્દ્રનો વાસ છે અને ઇન્દ્રના શ્રાપના લીધે આ ઝાડમાં કોઈ પણ જાતનું તમને ફળ જોવા નહીં મળે। આ પારિજાતનું ઝાડ ઔષધિઓથી ભરપૂર છે અને તમે જોઈ શકો છો કે કેટલા સરસ આના બીજ છે। માન્યતાઓ અનુસાર આ પારિજાતનું ઝાડ શ્રી કૃષ્ણ ભગવાન સાથે પણ જોડાયેલું છે, અને તમે જોઈ શકો છો કે કેટલું સરસ ઘટાદાર ઘેઘૂર આ વૃક્ષ છે। જેમ જેમ આ વૃક્ષ મોટું થતું જાય છે તેમ તેમ તેની ડાળીઓ નીચે આવી અને જમીનને સ્પર્શ કરે છે, જેવી જમીનને સ્પર્શ કરે છે સાથે તે સુકાવા લાગે છે। હવે આપણે તેના નીચે ખરી ગયેલા સફેદ કલરના ખૂબ જ સુંદર ફૂલ વીણી લઈએ।
अत्यारे आ सफेद कलरनुं फूल एकदम सरस तमने जोवा मळे छे, पण सुकाई गया बाद आ सोनेरी कलरनुं थई जाय छे। अने रात पड़ता ज आमांथी आ फूलनी सुगंध खूब ज सरस आवे छे। आसपासनुं बधुं वातावरण खूब ज सरस ચોખ્ખું બનાવી દે છે। હિન્દુ ધર્મમાં આ પારિજાતના વૃક્ષનું ખૂબ જ સરસ વર્ણન કરવામાં આવ્યું છે। હવે ત્યારબાદ આપણે જોઈએ આ આંબાની કલમો વાવેલી છે। આછા લીલા કલરના કેટલા સરસ તેના પાન છે। હવે ત્યારબાદ આપણે જોઈએ આ છે જામફળનું ઝાડ। ઓછા સમય પહેલાં વાવેલું હતું એટલે હજી એટલું બધું મોટું પણ નથી થયું અને તેમાં કોઈ જામફળ પણ નથી આવતા। અહીં આપણે આ જામફળનું ઝાડ જોઈ લીધું છે। હવે ત્યારબાદ આપણે જોઈએ એક લાઇનમાં જ વાવેલી આંબાની કલમો। જમીન પર જ આ આંબાની કલમો વાવેલી છે અને ફરતી લોખંડનું ફ્રેમિંગ કરેલું છે। તો આ આપણે આવી રીતે આંબાની કલમો જોઈ। હવે આપણે ત્યાર પછી જોઈએ આ બીજી સાઈડથી ફળિયાની અંદર આવેલી ગોરસ આંબલીનું ઝાડ। એકદમ સરસ લાલ ગોરસ આંબલી ઘણીવાર આમાં દેખાતી હોય છે અને જમીન પર ખરી પણ જાય છે। હવે આપણે ત્યારબાદ જોઈએ આ એક ઝાડ છે અને ઘણી બધી ઊંચાઈમાં થયેલું છે, પણ સાચું કહું ને તો મને આનું નામ નથી ખબર, જો તમને ખબર હોય તો મને ચોક્કસથી જણાવજો। હવે ત્યારબાદ આપણે જોઈએ આ પણ છે જામફળનું ઝાડ જે નાનું છે અને કોઈ પણ પ્રકારના તેમાં જામફળ પણ નથી આવ્યા। હવે ત્યારબાદ આપણે જોઈએ આવી રીતે એક દિવાલની અંદર ખૂબ જ સુંદર ડિઝાઇનમાં વેલ થયેલી છે અને તેના પાનનો આકાર પણ ખૂબ જ સરસ છે। આવી રીતે દિવાલની ઉપર થયેલી વેલ દેખાવમાં ખૂબ જ સરસ લાગતી હોય છે। ત્યાર પછી આપણે જોઈએ આ છે સતાવરી। ચોમાસાની સિઝનમાં આખી દિવાલ બની ગઈ હોય એ રીતે આ સતાવરીના પાન ફેલાઈ જતા હોય છે અને ખૂબ જ સરસ અને સુંદર આની રચના છે, તમે જોઈ શકો છો। હવે અત્યારે જ મને દરવાજા પાસે એક ગાય દેખાણી, તો હું આવી રીતે ફટાફટથી થોડું લીલું ઘાસ કાઢી લઈશ। જ્યારે પણ મારે ગાયને લીલું ઘાસ નાખવું હોય ત્યારે હું ઘરે જ આવી રીતે ફળિયામાંથી લીલું ઘાસ કાઢી અને તરત જ ગાયને આપતી હોઉં છું। એક્સરસાઇઝની એક્સરસાઇઝ પણ થઈ જાય છે અને સાથે ગાયને લીલું ખવડાવવાથી પુણ્ય પણ મળે છે। તો ચાલો આપણે ગાયને લીલું આપી દઈએ। અહીં આપણે આ દરવાજા પાસે ગાય નજીક આવી રહી છે અને હું તેને લીલું આપીશ, લીલું ઘાસ આપીશ। ઘણીવાર હું ખૂબ જ ઝાઝી માત્રામાં લીલું ઘાસ કાઢી લઉં છું અને પછી એકારે ગાયને દેતી હોઉં છું। જો ઘરે જ આપણને આ સૌભાગ્ય મળતું હોય તો બહાર જવાની શું જરૂર। તો સાથે સાથે ચાલો આપણે ગાયને રોટલી પણ આપી દઈએ। ખરેખર તો ગાયને રોજ રોટલી આપવી જોઈએ, તે ખૂબ જ સારું માનવામાં આવે છે। ગાય નજીક આવી ગઈ છે અને આપણે તેના મોઢામાં રોટલી આપી દીધી છે। હવે આપણે ત્યાર પછી જોઈએ આ છે સવનનું વૃક્ષ। હાઈટમાં ખૂબ જ વધારે છે, અત્યારે તેના પાન સુકાઈ ગયેલા અને ખરી ગયેલા જોવા મળે છે। અમુક ઋતુમાં તેમાં ખૂબ જ ઝાઝા પ્રમાણમાં મોટા લીલા કલરના પાન આવતા હોય છે અને ખૂબ જ સરસ સુંદર તેનો દેખાવ બની જાય છે। તો આ આપણે જોયું સવનનું વૃક્ષ। હવે ત્યાર પછી આપણે જોઈએ આ છે એક પ્રકારની વેલ, જેને અમુક લોકો શંખપુષ્પી વેલ કહે છે, તો અમુક લોકો કૃષ્ણ વેલ કહે છે, તો અમુક લોકો તેને અપરાજિતા વેલ કહે છે। તમે આને ક્યાં નામથી ઓળખો છો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। આના ફૂલ પણ કેટલા સરસ અને એકદમ સુંદર કલરના બનેલા છે, તમે જોઈ શકો છો। તો અહીં આપણી આ બગીચાની મુલાકાત પૂરી થાય છે અને તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરી દેજો। હજી સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે બાજુમાં રહેલા બેલ આઇકનને ક્લિક કરી દેજો જેથી તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। છેલ્લે છેલ્લે મને ફળિયામાં આવી એક ઈળ પણ દેખાણી, શું તમે જાણો છો કે આ ઈળનું નામ શું છે? તો ચાલો જલ્દીથી મને કોમેન્ટ કરો અને બતાવો કે આ ઈળનું નામ શું છે। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ।